કિચન છે અમારું. અને આ સાઈડ ઉપર ડાઇનિંગ ટેબલ છે. Airbnb ની અંદર બુક કરાવ્યું છે એટલે Airbnb ની અંદર હાઉસીસ તમે બુક કરાવો છો તો મેઇન વસ્તુનો બેનિફિટ આપણને એ રહે છે કે ઘરેથી કઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી પડતી હોતી, આખું ઘર સેટ થયેલું હોય છે. ચમચીથી માંડીને બધી જ વસ્તુ અહીંયા ઘડી અવેલેબલ છે. તમને હું બતાવી દઉં કિચનની અંદર કે અહીંયા બધા જુદી જુદી ટાઈપના નાઇફ, સ્પૂન, આવી રીતે ગ્લાસીસ પણ તમે જોઈ શકો છો કે જુદી જુદી સ્ટાઇલના ગ્લાસીસ છે. Then plates, baking tray, બધી જ વસ્તુઓ, કોફી મશીન થી માંડીને જે ભી બધી વસ્તુ તમે ઘરેથી, ફક્ત તમારે થોડી ગ્રોસરીઝ લાવવી પડતી હોય છે કે તમારે રસોઈ જે રીતે બનાવવી હોય, પ્રેફરન્સ કરવો હોય એવી રીતે કરી શકો છો. બીચ હાઉસ અમે લોકોએ લીધું છે એટલે હાઉસનું આખું ઇન્ટિરિયર જે છે એ બીચ થીમનું પણ છે. એઝ તમે જોઈ શકો છો લાઈફ ઇઝ બેટર એટ બીચ, ડેફિનેટલી એ વસ્તુની સાથે હું અગ્રી થઉં છું. દેન ત્યાં આગળ પણ બધું તમે જોઈ શકો છો કે એન્કર્સ એન્ડ એવરીથિંગ, ડેકોરેશન જે છે બધું બીચ થીમ રિલેટેડ છે. અહીંયા એન્ટર થતા પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ રીતનું સોપીસ લગાવ્યું છે. હેપીનેસ ઇઝ ધ સેન્ડ બિટવીન માય ટોઝ એન્ડ સનબર્ન ઓન માય નોઝ. સો ધીસ વોઝ અ રિયલી ગુડ. હવે ઘરની બીજી તમને હું ટૂર કરાવી દઉં. તો આ તો થયું કિચન અને ડાઇનિંગ એરિયા. જોઈ શકો છો કે અહીંયા ઘડી હાઈચેર્સ પણ સરસ રીતે મૂકી છે. બહારનું તમારે સેટઅપ કરવું હોય તો તમે અહીંયા ઘડી કરી શકો છો તમારા સ્ટે દરમિયાન. અને ચેર્સ પણ આવી રીતે ટર્ન થતી ચેર્સ છે. સો બાર ચેર્સ અહીંયા મૂકેલી છે. અને આ પ્રોપર્ટી અમે લોકોએ જે રેન્ટ કરી છે ધીસ ઇઝ પેટ ફ્રેન્ડલી બીકોઝ અહીંયા અમે લોકો 3 વીક માટે રોકાવાના છીએ. અને મારા ડોગ્સને પણ અમે લોકો સાથે લઈને આવ્યા છીએ એટલે મેક શ્યોર કરશો કે અગર તમારી પાસે પેટ્સ છે તો તમે પેટ ફ્રેન્ડલી પ્રોપર્ટી રેન્ટ કરો. હવે હોલ તમને બતાવી દઈએ કે અહીંયા હોલમાં પણ સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો કે બહુ જ સ્પેશિયસ છે. એન્ડ અગેઇન ડેકોરેશન જોઈ શકો છો કે મેં કહ્યું એવી રીતે બીચ થી ઉપર છે તો બધું જ બીચને રિલેટેડ બધું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. પ્લસ એરબીએનબી ની અંદર તમે ટુરિસ્ટ પ્લેસ ની ઉપર કે વેકેશન પ્લેસ ઉપર જાઓ છો તો એક વસ્તુ ખૂબ જ સરસ મજાની હોય છે કે ત્યાં આગળ ડિફરન્ટ ડિફરન્ટ બુક્સ આવી રીતે મળી રહેશે. સાથે જ કિડ્સ માટેની ગેમ્સ પણ અહીંયા અંદર હોય છે. તો તમારી પાસે કિડ્સ છે તો એ લોકોને ગેમ રમવાની અંદર પણ તમારે કસ્તી જ વસ્તુ બેઝિકલી લાવવાની નથી હોતી. ઘરેથી તમે એવી જ રીતે આવી શકો છો. અહીંયાથી વ્યૂ તો તમે જોઈ જ શકો છો કે બીચ પાછળ જ છે. હું તમને પાછળ ડેકનું આખું બતાવું છું ફરીથી. મીન વાઇઝ અહીંયાનું બી તમે ડેકોરેશન જોઈ શકો છો કે આખું બીચના થીમને લાઈક નેટ લગાવી છે અને એની ઉપર આ બધા ટોયઝ ને એવું બધું લગાવ્યું છે. આપણો પ્રાઇવેટ બીચ અહીંયા જ છે તમે જોઈ શકો છો. અને અહીંયા ઘડી બાર્બેક્યુ કરવું હોય તો બાર્બેક્યુ માટેની પણ વ્યવસ્થા છે જ. અને હાઉ નોટ ટુ ફરગેટ, આવા વ્યૂ સાથે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર કરવાનું કોને નહીં ગમે. સો સરસ મજાના વ્યૂની સાથે અહીંયા તમે તમારું આનંદ માણી શકો છો વસ્તુઓનો. આગળના બધા જ વિડીયોઝની અંદર તમે જોઈ શકશો કે હું રેસિપીઝ પણ આ જગ્યાએ બનાવવાની છું. બીકોઝ મેં જણાવ્યું એવી રીતે અમે લોકો 3 વીક માટે અહીંયા રોકાવાના છીએ. ઘરેથી હું બધો જ સામાન લઈને આવી છું કે આપણું ઇન્ડિયન રેસિપીઝ પણ બનાવી શકીએ અને ઇન્ટરનેશનલ રેસિપીઝ પણ બનાવી શકીએ. એટલે
નેક્સ્ટ વિડીયોઝ ની અંદર તમે અહીંયા ઘડી હું કઈ કઈ રેસિપીઝ ટ્રાય કરું છું એ બધું પણ તમને જોવા મળશે. અને બાજુમાં પણ તમે જોઈ શકો છો કે આ રીતના હાઉસીસ છે, ત્યાં પેલું ઘર તમે જોઈ શકો છો, સામેનું પેલું ઘર જોઈ શકો છો કે એ તો દરિયાની ઉપર જ છે. ડાયરેક્ટ લાઈક પાછળના સાઈડથી તમારે ઘરની અંદર એન્ટર થવાનું છે અને દરિયો ત્યાં જ છે. મારા ડોગ્સને બીજા બધાને તો મજા પડી જ ગઈ છે, મારા ડોગ્સને અહીંયા રહેવાની બહુ મજા પડી ગઈ છે. અને અમારા જે નેબર્સ છે એ લોકો પણ એમનો ડોગ લઈને આવ્યા છે, તો સવાર સવારમાં એવું લાગે કે ડોગ્સ એકબીજાની જોડે વાતો કરે છે, એકબીજાને ભસતા ખૂબ જ હોય છે. જોઈ શકો છો કે આ અમારી 50 જણ માતા અડધું માથું બહાર કાઢીને અહીંયાની સરસ મજાનું વેધર એન્જોય કરે છે. હવે અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે આઈલેન્ડ એકદમ ખૂબ જ નાનો છે. અહીંયા દરિયો છે આ સાઈડ પર, અને પછી અહીંયા આ ઘર છે, થોડા વચ્ચે રોડ છે, અને સેમ સામેની સાઈડ પર થોડા ઘર છે, અને પછી પાછો દરિયો સ્ટાર્ટ થઈ જાય છે. એટલે બેઝિકલી દરિયાની વચ્ચોવચ્ચ એવો નાનો એવો ડોલ્ફિન આઈલેન્ડ છે. અને સવારની અંદર ઉઠીએ છીએ એમ જ નામ ડોલ્ફિન આઈલેન્ડ નથી પડ્યું. અહીંયા આગળ લિટરલી અમે આજે સવારે ડોલ્ફિન્સ ઘણી બધી અહીંયા જોઈ છે. સો કાલે સવારે હું આઈ ટ્રાય ટુ કેચ અ વિડીયો કે જેની અંદર ડોલ્ફિન્સ મને દેખાશે, તો એ વિડીયો પછી હું મૂકીશ. ચલો હવે કન્ટિન્યુ કરીએ આપણે હાઉસનું બાકી. આવા સરસ વ્યૂની સાથે સાથે અગર એન્ટરટેનમેન્ટ કરવું છે તો ઘરની અંદર ટેલિવિઝન પણ છે. જોઈ શકો છો કે ઘરની અંદર ટીવી પણ છે. મારા ડોગના બેડ જે છે અમે લોકો જોડે લઈ આવ્યા હતા, તો એમને અમે અમારા બેડરૂમની અંદર જ મૂકી દીધા છે. એઝ યુ કેન સી કે એ લોકો એમના બેડની અંદર સુઈ ગયા છે. હવે બાથરૂમ, માસ્ટર બેડરૂમની અંદર અહીંયા બાથરૂમ, બાથરૂમની અંદર ઘરેથી ટોવેલ સુધા લાવવાની જરૂર નથી, અહીંયા એ બધું જ હોય છે સગવડ. સો બેઝિકલી હોટેલના જેવી જ સગવડ, પણ એક આખું ઘર આપણને મળે છે. હવે માસ્ટર બેડરૂમ છે અટેચ વિથ કિડ્સ બેડરૂમ, તો અહીંયાથી જ તે બીજા બેડરૂમની અંદર જઈ શકીએ છીએ. અને ધીસ ઇઝ અનધર બેડરૂમ. સો બેઝિકલી આ માસ્ટર બેડરૂમ છે અને આ કિડ્સ બેડરૂમ છે, બંને બેડરૂમ અટેચ થાય છે બાથરૂમથી. એટલે બંને બેડરૂમમાંથી તમે બાથરૂમમાં પણ જઈ શકો છો અને એકબીજાના રૂમની અંદર પણ જઈ શકો છો. ઘર હજુ પૂરું નથી થયું, હજુ અડધું જ ઘર બતાવ્યું છે. તો લેટ્સ ગો ઓન ધ સેકન્ડ સાઈડ ઓફ ધ હાઉસ. ધીસ ઇઝ ધ થર્ડ બેડરૂમ. આ બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છો કે ટીવી છે, અને આ બેડરૂમનો વ્યૂ માસ્ટર બેડરૂમના જેવો જ વ્યૂ છે. બહાર દરિયાનો વ્યૂ આવે છે. થર્ડ બેડરૂમ, અહીંયા અમે લોકો અમારી ઓફિસ સેટ કરવાના છીએ. 3 વીક માટે વેકેશનમાં આવ્યા છીએ, પણ ઇટ્સ નોટ લાઈક કે અમે લોકો કામ નથી કરવાના. થેન્ક્સ ટુ કોરોના બધાને અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલે છે, એટલે અમે લોકો કામ કરવાની સાથે સાથે વેકેશન પણ લઈ શક્યા છીએ. તો અહીંયા અમે હજુ ઓફિસ સેટ નથી કરી, પણ અહીંયા અમે લોકો અમારી ઓફિસ સેટ કરવાના છીએ. સો વ્યૂની સાથે અમે લોકો કામ કરવાના છીએ. Now another bathroom. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ફોર્થ બેડરૂમ. અને આ રૂમની અંદર પણ ટીવી છે, એટલે બેઝિકલી બધા જ રૂમની અંદર પણ ટીવી છે, હોલની અંદર પણ ટીવી છે. એટલે જેને જેવી રીતે અગર ઘરની અંદર કિડ્સ હોય અને ટીવી જોવાની અંદર ભાઈ આ શો જોવો છે ને આ નક્કી જોવો, કોઈ નખરા કરતો હોય પોતપોતાની રૂમમાં જઈને ટીવી જોવો. સો આ છે અમારું 2021 ના વેકેશનનું. સો
તો આ છે અમારું 2021 ના વેકેશન નું હાઉસ. આઈ હોપ તમને આજનો આ વ્લોગ પસંદ આવ્યો હશે. અને હા, બહુ જ બધા વિડીયોઝ હું લઈને આવવાની છું, કારણ કે 3 વીક માટે અહીંયા અમે રોકાવાના છીએ. રોજ કઈ ને કઈ નવું કરવાના છીએ, તો એના રિલેટેડ હું વિડીયોઝ પણ બનાવીશ. સો સ્ટે ટ્યુન ફોર મચ મોર વિડીયોઝ. અને આવા જ બધું વિડીયોઝ માટે અમારી ચેનલ ધ મમી યુનિવર્સને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયોઝનો તમે જોયો છે, આની સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ફોલો કરતા હશો તો ડેઈલી અપડેટ્સ તમને મળશે. એટલે બેઝિકલી વિડીયો તમે જોવો એની પહેલાં તમને ઇન્સ્ટાગ્રામની ઉપર ખબર પડી જશે કે દર્શિતાના નેક્સ્ટ વિડીયોઝની અંદર શું આવવાનું છે. તો મને ઇન્સ્ટાગ્રામની ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં. મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે the.mummy.universe. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આર વિડીયો એન્ડ આઈ વિલ બી બેક ટુમોરો વિથ અનધર વિડીયો. થેન્ક યુ, બાય. Check out that.